સપ્તાહની શરૂઆતમાં જ બજારમાં ઘટાડો. નિફ્ટી અડધો ટકા ઘટીને 24,400ની નજીક. નિફ્ટી બેંકમાં આજે ફ્લેટ કામકાજ, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં ભારે વેચવાલી. ઇન્ડિયા વિક્સમાં આવ્યો 6% ઉછાળો. આઈટી કંપનીઓમાં આજે ભારે વેચવાલી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2% જેટલો ઘટ્યો હતો. સાથે જ ઓઇલ અને ગેસ તેમજ પીએસયુ બેંક પણ લાલ નિશાનમાં કારોબાર. ગેઇલે સિટી ગેસ કંપનીઓ માટે ગેસ સપ્લાય ઘટાડતા આજે ફરી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં આવ્યો મોટો કડાકો. એમજીએલ અને આઈજીએલમાં 15% ઘટાડો, તો ગુજરાત ગેસ અને અદાણી ટોટલ ગેસમાં પણ દબાણ. 16 નવેમ્બરથી અદાણી ટોટલ અને આઈજીએલને ગેસ સપ્લાય ઘટાડી. ચીને એલ્યુમિનિયમ અને મેટલ પ્રોડક્ટ્સ પર એક્સપોર્ટ ટેક્સ રિબેટ રદ કરતા આજે મેટલ સ્ટોક્સમાં આવી તેજી. નિફ્ટી મેટલ 1% જેટલું વધ્યું, તો નાલ્કોમાં 6% તેજી. હિન્ડાલ્કો અને વેદાંતામાં પણ સારી ખરીદદારી. હીરો મોટોમાં જોવા મળી સારી એવી ખરીદદારી. 4% વધુની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. અનુમાનની પાસે રહ્યા હીરો મોટોના પરિણામ. નફામાં 14%, તો આવકમાં આશરે 11% ઉછાળો. ક્રોમ્પ્ટન ગ્રીવ્સના સારા પરિણામ બાદ આવી તેજી. 4% ઉછાળો, નફો 29%, તો માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો. સાથે જ મુથુટ ફાઇનાન્સે પણ દર્શાવી સારી ખરીદદારી. 5.5% વધુની તેજી. 28% વધારા સાથે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું ગોલ્ડ એયુએમ.